હલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ પ્રકરણ તેર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોમાં હું પ્રવીણ પટેલ આપનું સ્વાગત કરું છું આપણે ગયા પિરિયડમાં જોયું હતું કે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વાહક પ્રવાહ ધારિત તારને મૂકવામાં આવે પ્રવાહ વહેતો એવા તાર ઉપર બળ લાગે છે તો આ બળની દિશા કેવી રીતે મળે તો એનો એક નિયમ શોધાયો છે જેને આપણે આજે સમજવાનો છે જેને ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ પણ કહેવામાં આવે છે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પ્રમાણે આપણે વિચારવાનું છે જો અહીંયા બતાવેલું છે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો હું થોડું મોટું કરીને પણ બતાવું છું અહીંયા જુઓ તમારો ડાબો હાથ એ રીતે ગોઠવવાનો કે અંગૂઠો ઉપર રહે આંગળી જે છે એ પહેલી સીધી રહે અને બીજી આંગળી તમારી તરફ રાખવાની અંગૂઠો એ આકાશ તરફ રાખવાનો પહેલી આંગળી એ તમારી જમણી બાજુ ઉભેલા વ્યક્તિ તરફ રાખવાની અને બીજી આંગળી જે છે તમારી બાજુ રહેવી જોઈએ આ રીતે ત્રણ આંગળીઓને ગોઠવવાની એ બતાવેલી છે બરાબર હવે એની અંદર આપણે જોઈએ તો એફબીઆઈનો નિયમ આપણે વિચારવાનો એફ બી અને આઈ બી એટલે ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રની સંજ્ઞા છે બી આઈ એટલે તમે ભણ્યા છો આગળ પ્રવાહ અને એફ એટલે બળ સળિયા પર લાગતું બળ તો આ રીતે એફબીઆઈ અમેરિકાની એક સંસ્થા છે સીઆઈડી જેવી એફબીઆઈ તો અંગૂઠાથી શરૂ કરવાનું એફબીઆઈ સૂત્ર યાદ રાખવાનું અને આ સૂત્ર પ્રમાણે આપણને બળ સળિયા પર કઈ દિશામાં લાગે એ ખબર પડી જાય તો આને વર્ણન કેવી રીતે કરવાનું તો ડાબા હાથનો અંગૂઠો પહેલી આંગળી અને બીજી આંગળી પરસ્પર લંબ રહે એ રીતે ગોઠવો તો પહેલી આંગળીની દિશામાં જો ચુંબકીય ક્ષેત્ર હોય બીજી આંગળીની દિશામાં પ્રવાહ હોય તો અંગૂઠાની દિશામાં એ વાહક ઉપર લાગતું બળ આપણને મળે છે અથવા બળની દિશા અંગૂઠા તરફની હોય છે ખ્યાલ આવી ગયો તો આ નિયમ છે તો અહીંયા જુઓ નિયમ આ રીતે લખેલો છે મેં તમને સમજાવ્યું એમ ડાબા હાથનો અંગૂઠો પ્રથમ આંગળી અને બીજી આંગળી ત્રણેયને એવી રીતે ગોઠવો કે પરસ્પર લંબ રહે પછી શું કરવાનું પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્ર બીજી આંગળી પ્રવાહ તો અંગૂઠાની દિશા એ બળની દિશા બતાવે છે તો આ રીતે ધારિત તાર ઉપર લાગતું બળ ડાબા હાથના અંગૂઠાના નિયમ ઉપરથી આપણે મેળવી શકીએ છીએ ખ્યાલ આવી ગયો મિત્રો આ જ પ્રશ્નને બીજી રીતે પણ પૂછી શકે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ લખો અને સમજાવો આવું પણ પૂછી શકે તો આનું આ જ લખાણ લખવાનું છે વધુમાં મિત્રો આ ડાબા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરી અને આપણે વિદ્યુત મોટર પાણી ખેંચવાનો પંપ અના દળવાની ઘંટી બ્લેન્ડર મિક્સર વગેરેની જે મોટર આવે છે પંખાની મોટર એ બધાની શોધ શક્ય બની છે તો મોટરની અંદર વપરાતો સિદ્ધાંત એ આ છે કે ચુંબકીય ક્ષેત્રમાં ધારિત તાર મૂકવામાં આવે તો એની પર બળ લાગે છે અને એને કારણે આપણને વાહકની ગતિ થતી જોવા મળે છે તો મોટરનો સિદ્ધાંત એ ડાબા હાથના અંગૂઠાના નિયમ પરથી છે પણ આપણા અભ્યાસક્રમમાં એનો ભણવાનું નથી એટલે આ વર્ષ પૂરતું આપણે એને જવા દઈએ છીએ હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ હવે અગત્યનો પ્રશ્ન છે મિત્રો સામાન્ય રીતે વ્યવહારિક રીતે ઉપયોગી પણ છે એવો પ્રશ્ન છે કે ઘરેલું વિદ્યુત પરિપથનો ડાયાગ્રામ દોરી સમજાવો તમારે અહીંયા ડાયાગ્રામ કઈ રીતે દોરવાનો અહીંયા આગળ જુઓ બતાયેલું છે ઘરેલી પરિપથનો ડાયાગ્રામ તો અહીંયા આગળ તમારા ઘરનું મીટર બતાવ્યું છે તો આપણે આવું કંઈ મીટર દોરવાની જરૂર નથી ખાલી એક સર્કલ કરીને અંદર લખી દેવાનું મીટર અંદરનું આ કશું દોરવાનું નહીં બસ આ રીતે આપણે અંદરનું કંઈ છે જ નહીં ભૂલી જાઓ ખાલી વિદ્યુત મીટર લખવાનું પણ એટલું યાદ રાખવાનું કે મીટરની અંદર આપણા ઘરના મીટરમાં એક લાઈન લાઈવ વાયર જે લાલ રંગથી દોરું છું એ લાઈવ લાઇન તમારા ઘરમાં આવે છે એક એક લાઇન મીટરમાં અને બીજી કાળા રંગની લાઇન દોરું છું જે ન્યુટ્રલ તાર છે જે મીટરમાં દાખલ મતલબ તમારા ઘરના મીટરમાં જીબી બી કંપનીવાળા એ બે વાયરો આપે છે એક લાલ કલરનો વાયર અને એક કાળા કલરનો વાયર લાલ કલરના વાયરને આપણે લાઈવ વાયર કહીએ છીએ જેમાં કરંટ વધારે શક્તિશાળી હોય છે અને કાળા કલરને આપણે ન્યુટ્રલ કહીએ છીએ જેમાં બહુ કરંટ શક્તિશાળી હોતો નથી તો આપણો આ વિદ્યુત બોર્ડનો ફ્યુઝ બતાવ્યો છે બરાબર એમાંથી આ રીતે તમારા મીટરમાં લાઈન આવી હવે તમારા મીટરમાંથી શું થશે તો તમારા મીટરમાંથી તમારા ઘરની અંદર જુદા જુદા ઉપકરણોની અંદર એ પ્રવેશ કરે એના માટે મેઇન સ્વિચ તરીકે આપણે એક બોર્ડ બનાવીએ છીએ તો અહીંયા આગળ પણ આપણે બોર્ડ દોરીએ તો બોર્ડને પણ આમ ચોરસ ખાનું જ બનાવનું અંદરનું કશું દોરવાનું જરૂર નહીં એક ચોરસ ખાનું બનાવી દેવાનું મેઇન સ્વિચ અને પરિપથ દર્શાવ્યું દર્શાવતું બોક્સ આટલું લખવાનું ખરા આ લખાણ લખવાનું પણ અંદરનું કંઈ આ બધું દોરવું જરૂરી નથી ચાલો હવે શું થશે મિત્રો હવે તમારા ઘરને અંદર બધા જુદા જુદા ઉપકરણો સ્વિચબોર્ડ વગેરે હશે તો એમાં લાઈવ વાયર જે છે લાલ કલરનો એ આપણે જુદા જુદા સ્વિચબોર્ડ સુધી પહોંચાડીએ ધારો કે આ પહેલું સ્વિચ બોર્ડ છે બરાબર પછી આ બીજું સ્વિચબોર્ડ છે આ ત્રીજું સ્વિચ બોર્ડ છે હવે સ્વિચબોર્ડની જગ્યાએ એમણે પ્લગ બતાવે છે ત્રણ પિનવાળો પ્લગ બતાવેલો છે જુઓ મિત્રો તમારા ઘરમાં હોય છે આવું આવું શટકોણ દોરવું જરૂરી નથી તમે આવું પણ દોરી શકો છો આમ સિમ્પલ ચોરસ અને એમાં ત્રણ કાણા કરી દેવાના ચોરસ અને ત્રણ કાના આ રીતે ત્રણ હોલ કરી દેવાના તમારા ઘરે ચોરસ જ પ્લગ હોય છે ને ત્રણ પિનવાળો પ્લગ હોય જેમાં તમે બધું ચાર્જરને બધું ભરાવો છો તો આ શર્ટકોણ દોરવું જરૂરી નહીં ચોપડીવાળા તો દોરે બધું આપણે ટાઈમ બચાવવા શું કરવાનું ચોરસ દોરી દેવાનું ખ્યાલ આવ્યો ચાલો તો એની અંદર એક તાર લાઈવ તાર એમાં જોડેલો છે દેખાય છે લાલ કલરનો વાયર પછી શું કરવાનું તો જે કાળા રંગનો તાર છે જોવા બતાવું છું એ કાળા રંગનો એક તાર દરેક સ્વિચબોર્ડમાં આપી દેવામાં આવે છે અને ત્રીજો એક તાર બતાવેલો છે લીલા રંગનો તાર મોટા કાણા સાથે જોડાયેલો જોવા બતાવું છું એ લીલા રંગનો તાર એ દરેક સ્વિચબોર્ડના મોટા કાણામાં જોડ્યો છે એને અર્થિંગ વાયર કહેવાય એ અર્થિંગ વાયર એ તમારા ઘરના મીટર બોર્ડની બાજુમાં એક વાયર ઉતારવામાં આવે છે મીટર બોર્ડની બાજુમાં જમીનમાં ઉતારેલો વાયર છે ને અર્થિંગ વાયર કહેવાય તો ત્રણ પ્રકારના વાયરો આપણા ઘરમાં જોવા મળતા હોય છે આપણા ઘરના વાયરિંગમાં જે જી બીવાળા આપણને વોલ્ટેજ આપે છે બસો વીસ વોલ્ટેજ હોય છે એટલે દરેક સ્વિચ સ્વિચબોર્ડને બસો વીસ વોલ્ટ મળે છે કારણ કે બધા સ્વિચ બોર્ડ સમાંતરમાં જોડેલા હોય છે તો આ રીતનો આકૃતિ મેં તમને સમજાવી તમને દોરતા આવડવી જોઈએ મિત્રો લખાણની અંદર તો સહેલું જ છે બરોબર પણ આકૃતિમાં લોચા પડી જાય પાવર સ્ટેશનમાં વિદ્યુત ઉત્પન્ન થાય છે ઓવરહેડ દ્વારા અથવા ભૂમિગત કેબલ દ્વારા આપણા ઘર સુધી પહોંચે છે તેને પાવર સપ્લાય કહેવાય એને મેન્સ પણ કહેવાય બરાબર હવે પાવર સપ્લાયમાં રહેલા વાયરો પૈકી એક વાયર ઉપર લાલ રંગનું અવાક પડ હોય લાલ તો એ લાઈવ વાયર કહેવામાં આવે છે જીવંતાર એને અડીએ તો આપણું જીવ જોખમમાં મૂકાઈ જાય એમાં કરંટ પુષ્કળ ભરેલો હોય છે બીજા બીજો જે વાયર છે એના પર કાળું અવાક આવરણ હોય છે કાળું એ ન્યુટ્રલ વાયર કહેવામાં આવે છે બીજાને શું કહેવાય ન્યુટ્રલ વાયર એમાં કરંટ હોય પણ એ જીવલેણ હોતો નથી અને ત્રીજો વાયર ભારતમાં જીવંત વાયર અને ન્યુટ્રલ વાયરની વચ્ચે તફાવત બસો વીસ વોલ્ટ આપવામાં આવતું હોય તમારા ઘરે બસો વીસ વોલ્ટ તફાવત આપવામાં આવે છે અને એસી એસીકરણની આવૃત્તિ પચાસઠ છે આ પણ આઈએમપી પ્રશ્નો છે બોર્ડમાં પૂછાય એવા ટૂંકા ટૂંકા અને અમેરિકાની વાત કરીએ તો ત્યાં સાહીં કરંટ આપે છે હવે આપણા ઘરનું વાયરિંગ જોઈએ અહીંયા આપ્યું છે જુઓ ઘરમાં લગાડેલ મીટર બોર્ડમાં વાયરો ફ્યુઝમાંથી પસાર થઈ મીટરમાં દાખલ થાય છે મેઇન સ્વિચમાંથી પસાર કરી લાઇનો લાઇન વાયર એટલે ઘરના જુદા જુદા રૂમ સાથે જોડવામાં આવે છે આ વાયરો ઘરના જુદા જુદા પરિપથને વિદ્યુત ઉર્જા પૂરી પાડે છે કેટલાક ઘરોમાં બે અલગ પરિપથ હોય છે એટલે કે પંદર એમ્પિયરનો અલગ આખો એક લાઇન હોય છે જે ગીઝર એસી ઘંટી જેવા વધુ પાવર ખાતા સાધનો પાવર રેટિંગ વધુ હોય જેને પાવર વધારે જોઈતો હોય એવા સાધનો માટે પંદર વાળો જાડો તાર વાપરવામાં આવે છે બીજો પરિપથ સાદો પરિપથ છે જેની અંદર તમારો બલ્બ પંખા ટીવી વગેરે બધું ચાલતું હોય છે તો ઘલેરું પરિપથમાં બે પ્રકારના તાર પંદર એમ્પિયરનો તાર અને પાંચ એમ્પિયરનો તાર એવી રીતે અલગ વાયર પણ જોવા મળતા હોય છે હવે આકૃતિમાં દર્શાવેલો એક પરિપથ છે અલગ અલગ ઉપકરણોને જીવન ન્યુટ્રલ વાયર વડે જોડ્યા હોય છે દરેક ઉપકરણને ઓન ઓફ સ્વિચ હોય છે તમારા ઘરમાં સ્વીચો હોય જ છે બોર્ડમાં જેથી ઈચ્છા પ્રમાણે વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાય દરેક ઉપકરણને સમાન વિદ્યુત સ્થિતિમાં મળે છે જુઓ એ માટે સમાંતરમાં જોડવામાં આવે છે આગળ જોયું હતું આપણે પછી અર્થિંગ અર્થિંગ વાયર જેના પર લીલા રંગનું આવરણ હોય છે તે જમીનમાં ધાતુની પ્લેટ કે મીઠું સાથે જોડેલ હોય છે હવે કેમ અર્થિંગ કેમ રાખ્યો છે એનું મહત્ત્વ શું તો ઇલેક્ટ્રિક ઇસ્ત્રી ટોસ્ટર ટેબલ ફેન રેફ્રિજરેટર ધાતુનું આવરણ ધરાવતા સાધનો જેને આપણે હાથ વડે અડીને ઓપરેટ કરવાના છે એવા બધા સાધનો ખ્યાલ આવ્યો એવા સાધનોની અંદર કોઈ કારણથી જો કરંટ લીક થતો હોય ખામીને કારણે કે બીજા કોઈ કારણે તો તમને એ વિદ્યુતનો કરંટ લાગી શકે છે ઝાટકો લાગી શકે છે પણ જો એને અર્થિંગ વાયર આપી દીધો હોય તો વધારાનો જે લીક થતો કરંટ એ અર્થિંગ વાયર મારફતે જમીનમાં જતો રહે છે અને તમારો જીવ બચી જાય છે તો અર્થિંગ વાયર એ આપણો જીવ બચાવવા માટે લગાડવામાં આવે છે નીચે સમજાયું છે અર્થિંગ વાયરને સાધનોની સપાટી સાથે જોડી ઊંડા ખાડામાં પ્લેટ સાથે જોડી દેવામાં આવે છે જેથી લીકેજ થતો પ્રવાહ સીધો જમીનમાં જતા રહેતા શોક લાગતો નથી તો અર્થિંગ એ પણ જરૂરી છે તો પરીક્ષામાં પૂછાય બે માર્કમાં ઘરેલું પરિપથમાં અર્થિંગ સમજાવો તો તમારે અર્થિંગ વાયર કેવો છે કેવા કલરનો છે અને શા માટે લગાવવામાં આવે છે બે બધું સમજાવવું પડે ઘણીવાર એવું પણ પૂછાય ત્રણ પીનવાળા પ્લગની સંરચના સમજાવો તો ત્રણ વાળો પ્લગ એટલે ત્રણ વાયરો વિશે સમજૂતી હાલવાની લાલ તાર વાળો લાલ અવાગ પડવાળો વાયર જીવન તાર કહેવાય જેમાં વધુ ઉર્જા હોય છે એને અડવાથી શોક લાગી શકે છે જીવ જોખમમાં મુકાઈ શકે છે બીજો કાળા અવાક પડવાળો વાયર હોય છે જે ન્યુટ્રલ વાયર કહેવાય છે અને ત્રીજો લીલા રંગના અવાક પડવાળો વાયર હોય છે જે શું કહેવાય અર્થિંગ કહેવામાં આવે છે પછી આપણે આ અર્થિંગનું મહત્ત્વ સમજાવી દેવાનું છે ખ્યાલ આવી ગયો મિત્રો તૈયાર કરજો બરાબર છેલ્લો પ્રશ્ન આ વાટનો લાસ્ટ પ્રશ્ન છે ઘરેલું પરિપથમાં ફ્યુઝની ઉપયોગિતા સમજાવો ફ્યુઝ કેમ જરૂરી છે ભાઈ ફ્યુઝ શું છે પહેલાં તો એ અગાઉના પાઠમાં આપણે જોયેલું છે કે ફ્યુઝ એ શું છે ઝૂલની ઉષ્મી અસર પર કામ કરતી એક સાધન છે જેમાં શું કરવામાં આવે છે તો સરળતાથી અમુક કરતાં વધુ પ્રવાહ પસાર થાય ત્યારે પીગળી જાય એવો એટલે કે નીચા ગલનબિંદુવાળો તાર વાપરવામાં આવે છે આ શબ્દ પર આ ફોકસ કરવાનો છે જો લખ્યું છે અવાગ આધારના બંને છેડે ધાતુના સંપર્ક સાથે ગલન બિંદુ નીચું હોય ગલન બિંદુ નીચું હોય એવો ધાતુનો વાયર જોડવામાં આવે છે જો અહીંયા એક ફ્યુઝ બતાવેલો છે આવો ફ્યુઝ દોરવામાં સરળ છે એટલે આવો બતાવે છે વાસ્તવમાં તમારા ઘરે વપરાતા ફ્યુઝ એ હું દોરું છું અહીંયા એ પ્રકારના હોય છે સિલિકોનનું આ પ્રકારનું હેન્ડલ હોય છે એનું જો ફરીથી દોરીએ આ પ્રકારનો આ પ્રકારનો સિલિકોનનું મતલબ કે કાચની રકાબી આવે છે ને પેલી ચા પીવાની એના જેવું પડ હોય એની ઉપર આ લાલ રંગના આ રીતના યુ આકારના પટ્ટીઓ ચોંટાડેલી હોય અહીંયા આગળ બંને બાદ બંને છેડે આકારની આવી પટ્ટીઓ હોય અને આ પટ્ટીઓની વચ્ચે આ લીલા રંગનો વાયર જે છે આમ જોડવામાં આવે છે તો આ લીલા રંગનો વાયર છે એ એને જ ફ્યુઝ તાર કહેવામાં આવે ખ્યાલ આવ્યો આ જે બીજું બધું છે એને ફ્યુઝ હોલ્ડર કહેવાય આવું ફ્યુઝ હોલ્ડર જે છે ફ્યુઝ તારથી આપણા ઘરના પરિપથને વિદ્યુત ઉર્જા પૂરી પાડી શકે છે ફ્યુઝ વાયર જ્યારે ઓગળી જાય એટલે કે ઉપરનો છેડો જે તમારા જી બીમાંથી લાઈન આવે છે અને નીચેનો છેડો જે તમારા ઘરમાં જાય છે મતલબ કે બે છેડાને લાઈવ વાયર સાથે જોડવામાં આવે છે એટલું યાદ રાખવાનું ફ્યુઝના બંને છેડાને ક્યાં જોડવામાં આવે એક છેડાને સપ્લાય સાથે અને બીજા છેડાને ઘરની સર્કિટ સાથે જોડવાનું ફ્યુઝ વાયર એ પીગળી જાય એટલે સર્કિટ બ્રેક થઈ જાય તો ફ્યુઝ આ રીતે પણ હોય છે આ તમે જોઈ શકો છો આવો પણ ફ્યુઝ આવે છે હવે કાચની એક નળી હોય છે જેના બંને છેડે ધાતુના સંપર્કો જો આ લીલા રંગના છેડા છે આ ધાતુના સંપર્કો છે અને એની અંદર આ કેસરી રંગનો ફ્યુઝ વાયર હોય છે વચ્ચે જો એ બળી જાય એટલે સંપર્ક છૂટી જાય તો ફ્યુઝ જે છે એની ખાસિયત તમારે આ યાદ રાખવાની છે ગલનબીનું નીચું હોય એવો વાયર છે આકૃતિમાં દર્શાવ મુજબ કાચની ટ્યુ નળીમાં ફ્યુઝ વાયર ધાતુના સંપર્ક વડે જોડેલો હોય છે આવા નાના ફ્યુઝ એ ટીવી ટેબ જેવા સાધનોમાં જોવા મળે છે ફ્યુઝ વાયરો શુદ્ધ ટીન અથવા કોપર અને ટીનના મિશ્રણથી બનાવવામાં આવે છે અગાઉના પાઠમાં આપણે જોયું છે આ કયા સિદ્ધાંત પર કામ કરે છે એ પણ આગળના પાઠમાં આપણે ચર્ચા કરી છે તો ફ્યુઝ એ વિદ્યુત પ્રવાહની અસરથી ઉત્પન્ન થતી ઝૂલ ઉષ્મી અસર પર કામ કરે છે વધુ કરણ પસાર થાય એટલે વધુ ગરમી ઉત્પન્ન થાય છે અને તાર પીગળી જાય છે બરાબર તો અહીંયા આગળ લગભગ પાઠ પૂરો થઈ ગયો છે ઘરેલું પરિપથમાં ઓવરલોડિંગ નિવારવા કઈ સાવધાની રાખવી જોઈએ પહેલાં તો ઓવરલોડિંગ કોને કહેવાય મિત્રો એ આપણને ખ્યાલ હોવો જોઈએ તો આપણા ઘરના ઉપકરણો જેટલો પાવર જેટલો પ્રવાહ માગે છે એ પ્રમાણમાં જો તમારા ઘરના તાર પાતળા હોય મતલબ કે તાર પાંચ એમ્પિયરનો હોય અને એની અંદર તમે એસી ચલાવવા જાઓ કે ગીઝર ચલાવવા જાઓ કે ઘંટી ચલાવવા જાઓ તો એ પાતળો તાર એ ઓગળી શકે છે ગરમ થઈને અને ઓગળી જવાથી ઘરમાં આગ લાગી શકે છે આવી પરિસ્થિતિને ઓવરલોડિંગ કહેવામાં આવે છે તો ઓવરલોડિંગ નિવારવા શું કરી શકાય તો જે ઉપકરણને જેટલો પ્રવાહ જોઈતો હોય એ પ્રમાણેના તારનો જ એમાં ઉપયોગ કરવો જોઈએ એટલે કે પાંચ એમ્પિયરનો પંદર એમ્પિયરનો બે અલગ લાઈનો વાપરવી જોઈએ પાંચ એમ્પિયર અને પંદર એમ્પિયરના પરિપથ માટે ફ્યુઝ પણ અલગ રાખવા જોઈએ કે એમસીબી પણ અલગ રાખવી જોઈએ ઘરેલું પરિપથમાં સમાંતર જોડાણ વાપરવું જોઈએ સમાંતર જોડાણ વાપરવાથી પ્રવાહનું વિતરણ થાય છે એટલે બહુ વાંધો આવતો નથી ઓવરલોડિંગ નિવારી શકાય એક જ પ્લગમાં એક જ સમયે વિદ્યુત ઉપકરણનો ઉપયોગ કરવો જોઈએ નહીં એટલે કે એક કરતાં વધુ ઉપકરણો એક પ્લગમાં જોડીને વાપરવાનો ટ્રાય ના કરવો જોઈએ એનાથી પણ ઘણીવાર આગ લાગી શકે છે બરાબર તો આ પ્રમાણે ઓવરલોડિંગને નિવારવાની સાવધાની આપણે રાખી શકીએ છે ખ્યાલ આવ્યો તો અહીંયા આગળ આપણે આ પાઠ સંપૂર્ણપણે પૂર્ણ જાહેર કરીએ છીએ આવતા પિરિયડની અંદર આપણે નવા પાઠની નવા મુદ્દાની ચર્ચા કરીશું તો આ જે કંઈ ચાલ્યું છે એને બરાબર વ્યવસ્થિત તમે બધા જ વિદ્યાર્થીઓ ધ્યાન દઈને મોઢે કરજો આવતા પીરિયડમાં મળીએ ત્યાં સુધી સર્વે વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય સ્વામિનારાયણ